હવે પત્રાંક 802 મુંબઈ ભાદ્રપદ સુદ નમ રવિ 1953 બાહ્ય ક્રિયા અને ગુણસ્થાનકાદિએ વર્તતી ક્રિયાનું સ્વરૂપ ચર્ચવું હાલ સ્વપર ઉપકારી ઘણું કરીને નહીં થાય એટલું કર્તવ્ય છે કે તુચ્છ મતમતાંતર પર દ્રષ્ટિ ના આપતા અસદવૃત્તિના નિરોધને અર્થે સત શાસ્ત્રના પરિચય અને વિચારમાં જીવની સ્થિતિ કરવી. બસ એટલો જ પત્ર છે. આ પત્ર છે કેશવભાઈ નથુભાઈ ભાવનગરવાળા ઉપર. એમાં કૃપાલદેવ લખે છે કે બાહ્ય ક્રિયા અને ગુણસ્થાનકાદિએ વર્તતી ક્રિયાનું સ્વરૂપ. એક તો બાહ્ય ક્રિયા કોને કહેવી? બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાંઈ, નાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડ આય. એને ક્રિયા જડ કહ્યા. ઉપર ઉપરની ક્રિયા કે અંતર ભેદ ન કાંઈ, અંતરમાં કાંઈ સ્પર્શ ના દઈ, બધું ઉપલક્યું કરે તેને જડ ક્રિયા કહી, બાહ્ય ક્રિયા. અથવા ગુણસ્થાના દિકે વર્તતી ક્રિયા, એટલે કયા ગુણસ્થાન કે કઈ ક્રિયા વર્તતી હોય, કેવી ક્રિયા હોય, એનું સ્વરૂપ ચર્ચવું, એની ચર્ચા કરવી, એ કંઈ હાલમાં એટલી ઉપકારી તમને નહીં થાય. જેમ કે દ્રવ્ય ક્રિયામાં લોકો લાગેલા છે મોટે ભાગે, ભાવ ધર્મ તો રુચિહીન. કેમ કે એ શુદ્ધ ક્રિયા જે ભાવથી થવી જોઈએ આત્માર્થના લક્ષ્ય, એ બતાવનાર એવા આત્મજ્ઞાની ગુરુઓનો જ અભાવ છે. હવે કયા લક્ષ્ય કેવી ક્રિયા કરવી જોઈએ એ જીવોને તો ખબર નથી, ને બતાવનાર પણ છે નહીં. એટલે પછી જીવો વિચારે કે જાણે ક્યાંથી આરાધના કરવી હોય, પણ બતાવનાર તો જોઈએ સાચા ગુરુ. એ પણ પૂર્વના આરાધનના અભાવે નહીં મળ્યા હોય, એટલે જે ગુરુ મળ્યા એને સદગુરુ માનીને વર્તે. એટલે આ દેવચંદ્રજીએ કહ્યું, પુકાર કર્યો કે ચંદ્રાનન જીન સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. જ્યાં ભગવાન તીર્થંકરો ચંદ્રાન આજે પણ વિચરે છે મહાવિદેય ક્ષેત્રમાં, તેમને કહ્યું દેવચંદ્રજીએ, ચંદ્રાનંદ પ્રભુ, ચંદ્રાનંદ જીન સાંભળીએ અરદાસ. અરદાસ એટલે મારી વિનંતી, અરદાસ એટલે વિનંતી. સાંભળીએ, સાંભળો પ્રભુ, સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. શું કે વિનંતી છે? તો કે આ કેવી સ્થિતિ થઈ ગઈ આ અમારા ભરત ક્ષેત્રમાં, તો આ કલયુગને લીધે કે બધા જીવો દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવ ધર્મ રુચિહીન. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવ ધર્મ રુચિહીન. ઉપદેશક પણ તે હવારે, ઉપદેશક પણ તે હવારે, શું કરે જીવ નવીન રે. ચંદ્રાનન જીન સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. શું કરે જીવ નવીન, નવું જીવો કરે પણ શું, કેવી રીતે કરે જાણવું. એક આવા જિજ્ઞાસુ જીવો પણ હોય, પણ એને સત ને બતાવનાર સત તો જોઈએ, સત્પુરુષ જોઈએ. હવે ન હોવાથી બિચારા જીવો જેમ અજ્ઞાનીઓ કુગરો જેમ માર્ગ બતાવે ત્યાં ચાલે છે. એટલે કે છે કે એવી કાળ સ્થિતિ જે થઈ ગઈ છે, હવે એવા જીવોને હમણાં એ વાત તમે જવા દો. એમને લખે છે કૃપાલદેવ, એ વાત ચર્ચવી હાલ સપર ઉપકારી ઘણું કરીને નહીં થાય, પણ હાલ આટલું કરો. બાહ્ય ક્રિયા અને ગુણસ્થાન આદિ કે વર્તતી ક્રિયાનું સ્વરૂપ ચર્ચવું હાલ સપર ઉપકારી ઘણું કરીને નહીં થાય, પણ તમારે હમણાં શું કરવું? એટલું કર્તવ્ય છે કે તુચ્છ મત મતાંતર પર દ્રષ્ટિ ના આપતા અસદવૃત્તિના નિરોધને અર્થે સત શાસ્ત્રના પરિચય
અને વિચારમાં જીવની સ્થિતિ કરવી, આ કરવું તમારે હમણાં, કે તુચ્છ મતમતાંતરથી દૂર રહેવું અને બીજા કોઈ પર દ્રષ્ટિ ના આપતા, કેમ કે ગચ્છ મતની જે કલ્પના તે નહીં, સદવ્યવહાર ભાન નહીં, નિજરૂપનું તે નિશ્ચય નહીં સાર. અને મત મતાંતર તો ઘણા વધી પડ્યા છે, અત્યારે પણ ઘણા છે, અથવા મત દર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બધેને એ વિવેક, એ બધું છતાં કોઈ પણ મતમાં ન ભરાઈ જતા, ઘણા મતો વર્તે એમાં સત શું, એ બધું હમણાં મૂકી દઈ. તમે તમારી યોગ્યતા વધારો. અસદ વૃત્તિઓ છે વિષય કષાયવાળી, એ વિષયોને મંદ કરો, કષાય ભાવોને ઘટાડો, હમણાં તમારી યોગ્યતા વધારો, તો પછી સત શું તમને જણાશે. એટલું હમણાં કર્તવ્ય છે કે તુચ્છ મત મતાંતરમાં દ્રષ્ટિ ના આપતા અસદ વૃત્તિના નિરોધને અર્થે, જે અસદ વૃત્તિઓ અનાદિકાળની છે વિષય કષાયવાળી, એની એના નિરોધને અર્થે સતશાસ્ત્રનો પરિચય અને વિચારમાં જીવની સ્થિતિ કરવી. તમારે કે હમણો તો સતશાસ્ત્રનો પરિચય રાખવો ખૂબ, અને એના ઉપર ભગવાનના કહેલા વચનોનો વિચાર ખૂબ કરવો. એનાથી તમારી યોગ્યતા વધશે, ને યોગ્યતા વધશે વધીએ બધું સમજાશે. પણ તુચ્છ મત મતાંતર પણ દ્રષ્ટિ આપ્યા વગર, મત મતાંતર અમારો મત સાચો, અથવા અમારા બાપ દાદા જે કરતા હોય એ સાચું, એ બધું ભૂલી જજો. પહેલાં તો સાચું શું છે એ જાણવાની પહેલાં યોગ્યતા કેળવો, અને પછી સત અસતનો નિર્ણય કરજો. આના માટે કૃપાલદેવ 54મા પત્રમાં જણાવે છે કે મોક્ષનો માર્ગ તો ત્રણેય કાળમાં એક જ છે, એ કંઈ બે છે નહીં, પણ એ સાચું કયું એમાં બધા માર્ગમાં એ જાણવાની યોગ્યતા કેળવો. મોક્ષના માર્ગ બે નથી, જે જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા તે તે સઘળા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, વર્તમાન કાળે પણ તેથી જ પામે છે, ભવિષ્ય કાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં એટલે તે મૂળ માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદા ભેદ નથી, માન્યા માન્ય નથી. તે સરળ માર્ગ છે, મૂળ માર્ગ સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ છે, અથવા તે સ્થિર માર્ગ છે, આત્મા પામવાનો સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાન કાળે પામતા નથી, અને ભવિષ્ય કાળે પામશે નહીં. જે માર્ગના મર્મને પામ્યા વિના, માર્ગનો મર્મ કૃપાલદેવે આત્મસિદ્ધિમાં છૂટે દેહા ધ્યાસ, તો નહીં કરતા તું કર્મ અને નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. ધર્મનું રહસ્ય જ આ છે કે દેહા ધ્યાસ છોડો. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, પણ કેવો છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશ એવો હું આત્મા છું. આ ધર્મનો મર્મ છે, કેમ કે બધું કરીને આ કરવાનું છે, આત્માને ઓળખવો છે. આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો, સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ. જે નહીં થયું તો બધું ભોગ. 14 પૂર્વંશે ઉણાપની ગોદમાં જઈને પડ્યા કે એને આત્માને ઓળખ્યો નહીં, એટલે એકડા વગરના બધા મીંડા જેવું થયું. એટલે શ્રી મહાવીર સ્વામી પણ જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે, કેમ કે માર્ગ એક જ છે, અને જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠા, એટલે રાગદ્વેષ રહિત થવાની વાટે, જે વાટે રાગદ્વેષ રહિત થાય તે વાટે મોક્ષ છે. એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યુગમાં જ્યારે પામશે ત્યારે તે પવિત્ર શાશ્વત સતપદના અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. જ્યારે રાગદ્વેષથી આત્મા રહી થશે
त्यारे ज अतीन्द्रिय सुखनो अनुभव थशे। ते वार सर्व स्थले संभवित छे। योग्य सामग्री नहीं मळवाथी भव्य ए मार्ग पामता अटक्या छे तथा अटके अटकशे अने अटक्या हता ए जे शुद्ध रागद्वेष केवी रीते रहित था जाय आपणा रागद्वेष जवानो साचो मार्ग हाथमां न आवे तो पूर्वे अनंत काल पुरुषो अटक्या छे गमे एटलो એમનો કરેલો પુરુષાર્થ પણ ફોક ગયો છે। તો કે યોગ્ય સામગ્રી કઈ કે જાણે રાગદેશ જે વડે આપણા જઈ શકે નાશ પામે? તો કે સતદેવ, સદગુરુ, સદધર્મ, પછી સત્સંગ, સંયમ, ઇન્દ્રિય જય, મનોજય, સદવ્રત, સમિતિ, ગુપ્તિ, સમ, દમ, વૈરાગ્ય, ત્યાગ આદિ પરમાર્થમૂળ વ્યવહાર આ સાધનો છે। જે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમય આ પરમાર્થને પ્રેરે આ બધા એવા સાધનો છે। એ સાધનનો ઉપયોગ જે કરશે તે કાળે કરીને જરૂર સતને પામશે। કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનો તે છે તે એ જ છે। માન્ય અમાન્ય ભેદા ભેદ કે સત્યા સત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે તેટલા સમયનો ગૌણતાએ સંશોધકને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલા લે વિલંબ નહીં હશે। જે માત્ર ખંડન મંડનમાં પડીને આ સારું ને ખોટું, અમારું સત, મેં તમારો મત સત, બીજો બધો ખોટા એ બધું મૂકી દઈ અને જે રાગદ્વેષને ઘટાડીની યોગ્યતા મેળવી હશે તેનો મોક્ષ પહેલો થશે। બાકી સારું ખોટું મારું પોતાનું કરતા એમ જ રહી જશે કે ખંડન મંડનમાં તો એનું કલ્યાણ નહીં થાય। પણ જે હંમેશા પોતાના વિશે કે સાહેબ ઘટાડી દોષો ઘટાડવા તરફ લક્ષ્ય હશે તો કે જેનું કામ થઈ જશે। મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી। વિચારીને જેણે મતભેદ ટાળ્યો એટલે કે જેણે જ્ઞાનીની માન્યતાએ માન્યતા કરી તેણે મતભેદ ટાળ્યો તે અંતરવૃત્તિ એને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે। જેણે મતભેદ મૂકી દઈ જે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલ્યો એનો મોક્ષ થઈ જશે અને પોતાનું ડાપણ કૂટ્યા કરશે તે જ્ઞાનીઓ કે રહી જશે। એટલે અહીંયા પત્રાંક અમું કહ્યું કે તમે શું કરો, બધું મતમતાંતર પ્રદષ્ટિ મૂકી દઈ, એક આત્માર્થ સિદ્ધ થાય અર્થાત યોગ્યતા મેળવા એમ પ્રયત્ન કરો તો તમારું કલ્યાણ અવશ્ય થઈ જશે। મતમતાંતરમાં કલ્યાણ નથી, પણ જે સત હોય તે મારું, મારું તે સત નહીં પણ જે સાચું તે મારું, એવો ભાવ જે રહેશે તો જે સતને પામશે। પ્રભુશ્રીએ પણ આ વિશે કહ્યું છે ઉપદેશામૃતમાં 353 પાન ઉપર જણાવે છે કે અસદગુરુથી આખું જગત સંસાર સમુદ્રમાં ડૂબ્યું છે। આ મત મતાંતરો કોણ વધારે? અસદગુરુઓ। સદગુરુ જ્યારે થાય સત્પુરુષ ત્યારે તો મત મતાંતરને તોડાવીને બંનેને એક કરે, દિગંબર સીતામાં બધાને એક કરે। જેમ કૃપાલે આપણને ભેદ રખાવ્યો નહીં, દિગંબર પણ હો કે સીતામર હો કે સ્થાનકવાસીઓ બધા આત્મા છે, બધા ભેગા મળો રાગદ્વેષને કાઢો, મત મતાંતર મુકાવી દીધા। તેમ જ્ઞાનીઓ મત મતાંતર મુકાવે જ્યારે અજ્ઞાનીઓ મત મતાંતર વધારે, કેમ કે એને પોતાનું ચલાવવું હોય એટલે પોતે પાછો થઈને બેસે એટલે બીજા બધા ખોટા આપણે કે સાચું। એમ અસદગુરુથી આખું જગત પ્રભુ શ્રી કે સંસાર સમુદ્રમાં ડૂબ્યું છે। મત મતાંતર આગ્રહ રહિત આત્મજ્ઞાન ત્યાં મુનિપણું એવા જ્ઞાની ગુરુની પ્રાપ્તિ તેની શ્રદ્ધા એ જ જડ ચેતનની ઓળખાણ કરાવશે। પછી જડને ચેતન નહીં માને અને ચેતનને જડ નહીં માને। અસદગુરુથી આખું વિશ્વ ડૂબી ગયું છે, કેમ કે એ જ આવું જે શીખવાડે તેમ સાવકો કરે। મત મતાંતરના આગ્રહથી રહિત એવા જે આત્મજ્ઞાની હોય ત્યાં જ સાચું મુનિપણું સમજવું ને એવા જ્ઞાની પુરુષોની પ્રાપ્તિ થાય તો એની શ્રદ્ધા કરવી અને કેમ કરવું તો તમને જડ ચેતનની ઓળખાણ થશે।
तो पछी जड़ कोने कहवा चेतन कोने कहवा एनो विवेक आवशे। अने पछी कहे छे तमे जड़ ने चेतन नहीं मानो ने चेतन ने कदी जड़ नहीं मानो। जड़ चेतन नो भिन्न छे केवल प्रगट स्वभाव एक पणु पामे नहीं त्रणे काल द्वय भाव। आ बे जड़ भाव ने चेतन भाव कोई काळे एक नहीं था थी शके नहीं बेना स्वभाव साव जुदा छे पण ए घणा कालना बोधे जेम छे तेम समझाय छे। ए मत मतांतर मूकी दी नानीओ पर विश्वास राखो। पहला तो ज्ञानी छे कि नहीं ये जाणू ए थया पछी पछी जे कहते सत्य मानू। वळी प्रवृत्ति कहे कि बापनो कूवो माटे बूढ़ी मराय नहीं। हवे आ तो आपड़ा बापे खोदेलो कूवो तेथी के तेमो बूढ़ी मराय नहीं एटले कि आ तो आपड़ो बापदादानो धर्म एटले आपणे गमे ते होय आपणे तो एज मानवू जोईए। आपणा कुलगुरु एज आपणा गुरु पछी भले ने शास्त्रोना नाम पण ते जाणता होय पण तो आपणा गुरु कहेवाय। एम बापनो कूवो माटे बूढ़ी मराय नहीं तेम बाप दादाए मान्यो ते मारो धर्म ते मारा गुरु एवो आग्रह ते अनंतानुबंधी। अनंतानुबंधी कशाय छे आत्मा सितांबर नथी दिगंबर नथी वैष्णव नथी स्त्री नथी पुरुष नथी वृद्ध नथी युवान नथी। आम पर्याय दृष्टि दूर करी हूँ आत्मा छू नानी एवा सद्गुरुए जाण्यो तेवो એમ આત્મા ભણી નજર ક્યારે કરશો? આ બધું હું વાણીઓ છું ને હું બ્રાહ્મણ છું ને હું દિગંબર છું ને સીતાંબર છું સ્ત્રી છું પુરુષ છું કે યુવાન છું વૃદ્ધ છું આ બધી પર્યાય દ્રષ્ટિ મૂકી અને હું આત્મા છું એમ જ્ઞાની પુરુષે જાણ્યો જેવો આમ આત્મા ભણી દ્રષ્ટિ ક્યારે કરશો? એટલે આ પર્યાય દ્રષ્ટિ મૂકીને હવે દ્રવ્ય દ્રષ્ટિ ક્યારે કરશો? પણ મત મતાન તરફથી દ્રષ્ટિ ખસે તો જે સત પ્રત્યે થાય એટલે અહીંયા કહે છે તમે હમણાં એટલું જ કરો એટલું કર્તવ્ય છે કે તુચ્છ મતાંતર મત મતાંતરને તુચ્છ કયા કેમ કે એ માર સત ભણી જવા જ નથી આગ્રહ જ પકડી રાખે અને અસદગુરુએ આગ્રહ જ કરાવે પોતાનો મતનો જ એને સત તરફ જવા જ નથી અને ગયો હોય તો એવું ભરાવી દે પછી બીજી વાર જાય જ નહીં। तुच्छ मत मतांतर तुच्छ कया ते एटलू कर्तव्य छे के तुच्छ मत मतांतर व्रत पर दृष्टि न आपता असद वृत्ति ना निरोध ने अर्थ है सत शास्त्र नो परिचय करो। हमेशा महापुरुष ना वचनों वाँचो विचारो अने ए प्रमाणे तमारा आत्मानी जाणी तत्व जाणीने पछी श्रद्धा करो અને પછી તે પ્રમાણે વર્તન કરો જ્ઞાન દર્શન ચારિત્ર તે અર્થે સત્શાસ્ત્રના પરિચયનો પરિચય અને તેના વિચારમાં જીવની સ્થિતિ કરવી। આ પ્રમાણે પત્રાંક 802 પૂરો થયો।